धोरण 9 चैप्टर नंबर 10 विज्ञान अने टेक्नोलॉजी गुरुत्वाकर्षण वीडियो लेक्चर शुरू करिए। पहला तमे आ चैनल ने सब्सक्राइब करी दो अने बेल आइकन पर क्लिक करी दो जेथी अमारा जेटला पण नवा वीडियो आवे ते बधानी नोटिफिकेशन तमने तरत ज मळती रहे। चलो तो हवे आपणे शुरू करशुं चैप्टर नंबर 10 गुरुत्वाकर्षण। गुरुत्वाकर्षण एटले सामान्य एवुं कहेवाय के पृथ्वी पासे पोतानुं कंईक आकर्षण बळ छे जेने कारणे बधी वस्तु पोतानी तरफ खेंचे छे। ઉપરથી જે કોઈ પણ વસ્તુ નાખો તો એ હંમેશા ક્યાં પડે છે, નીચે પડે છે। કોઈ માણસ હોય, વરસાદ હોય। હવે આ ચેપ્ટરની અંદર આપણે ગુરુત્વાકર્ષણ વિશે ભણવાનું છે, મુક્તપતન વિશે ભણવાનું છે, દ્રવ્યમાન એટલે દળ વિશે ભણવાનું છે, વજન વિશે ભણવાનું છે, ધક્કો અને દબાણ, આર્કિમિડીઝના સિદ્ધાંત અને સાપેક્ષ ઘનતા વિશે પણ ભણવાનું છે। ચાલો શરૂઆત કરીએ પ્રસ્તાવના, એટલે કે હવે સ્વરૂપ ચેપ્ટરની શરૂઆત જ થઈ જાય છે। પ્રશ્ન 1, ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય તેવી સામાન્ય કુદરતી ઘટના જણાવો। ધ્યાન આપો, પૃથ્વી અવકાશમાં પોતાની કાલ્પનિક ધરી પર ધરી ભ્રમણ કરે છે, પોતાની ધરી ઉપર એ ગોળ ગોળ ફરે છે। તો એની ઉપર આપણે છીએ અને ગોળ ગોળ ફરે છે તો આપણે પડી નથી જતા। ચોકડોળમાં બેસો, ઝડપથી ગોળ ગોળ ફરે, તમે હૂક ન લગાડેલું હોય તો તમે પડી જાઓ। એવી જ રીતે પૃથ્વી ગોળ ફરે છે પણ પડતા નથી આપણે। કેમ? તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આપણને જકડી રાખે છે। ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે, પૃથ્વી અને એની સાથે બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે। ઝાડ પરથી સફરજન તૂટે એટલે કે ઉપરથી કોઈ પણ વસ્તુ આવે તો નીચે જમીન પર જ પડે છે, એનું મુખ્ય કારણ શું છે? ગુરુત્વાકર્ષણ। બીજો પ્રશ્ન, સફરજન ઝાડ પરથી તૂટે તો તૂટેલું સફરજન પૃથ્વીની સપાટી ઉપર પડે છે। જ્યારે પૃથ્વીનો જે કુદરતી ઉપગ્રહ એટલે ચંદ્ર જે છે એ પૃથ્વીની આસપાસ ચોક્કસ કક્ષામાં ગતિ કરે, એને કક્ષીય ગતિ કહેવાય। તો આ બંને કિસ્સામાં કે સફરજન ઉપર અને ચંદ્ર ઉપર લાગે છે તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જ તે, તો સફરજન ગતિ કરીને સીધું નીચે આવે છે પણ જ્યારે ચંદ્ર નીચે ન થતો એ તો કક્ષા વર્તુળીય કક્ષામાં ફરે છે, તો બંનેની ગતિ કેમ જુદી જુદી છે? તો ધ્યાન આપો જવાબ એનો, કે સફરજન જ્યારે ઝાડ પરથી તૂટે છે ત્યારે સફરજન પહેલાં ઝાડ ઉપર સ્થિર હોય એટલે એનો પ્રારંભિક વેગ શૂન્ય હોય અને એના ઉપર જ્યારે ગુરુત્વાકર્ષણ બળ લાગે ત્યારે તે નીચે આવે છે। એટલે સફરજન જ્યારે ઉપરથી નીચે આવે ત્યારે સુરેખ પથ ઉપર એટલે સીધી રેખા ઉપર ગતિ કરીને પૃથ્વી ઉપર આવે એટલે સફરજન મુક્ત પતન કરે છે। મુક્ત પતન એટલે મુક્ત રીતે પડી જવું, મુક્ત પતનનો શું થાય? મુક્ત રીતે નીચે પડી જવું। પણ ચંદ્રના કિસ્સામાં આવું નથી, કેમ? તો કે ચંદ્રનો પ્રારંભિક વેગ શૂન્ય નથી, ચંદ્ર કંઈ સ્થિર છે કોઈ દી જોયો? ચંદ્ર સ્થિર નહીં, એ સતત ગતિ જ કરતો હોય એટલે એના ઉપર જે જગ્યાએ એટલે કોઈ પણ જગ્યાએ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો એ ગુરુત્વાકર્ષણ બળ એના વેગની દિશાને લંબ હોય અને ચંદ્રની વેગની દિશા ક્યાં હોય? તો કે આગળની તરફ હતો ને, જે આગળ જતો એટલે પૃથ્વી ચોક્કસ કક્ષામાં, પૃથ્વીની ફરતે ચોક્કસ કક્ષામાં ચંદ્ર પરિભ્રમણ કર્યા રાખે છે અને એના ઉપર કેન્દ્રગામી બળ લાગે એટલે ગોળ ગોળ વર્તુળમાં ગતિ કરે, કારણ કે એનો પ્રારંભિક વેગ શૂન્ય નથી ચંદ્રનો અને સફરજનનો પ્રારંભિક વેગ શૂન્ય છે એટલે નીચે આવે છે। પ્રશ્ન 3, બ્રહ્માંડનો પ્રત્યેક પદાર્થ અન્ય પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, તમને ખબર છે? એવું નથી કે પૃથ્વીને જ આકર્ષણ બળ છે, જેને દળ છે એને બળ છે। દળ એટલે વજન, જથ્થો, કદ। કોઈ જેટલો પદાર્થ નાનો એટલું એનું આકર્ષણ બળ ઓછું, જેટલો પદાર્થ મોટો એટલું એનું આકર્ષણ બળ વધુ। મનુષ્યને પોતાનું આકર્ષણ બળ છે કેટલું? તો કે પોતાના શરીરથી 1 મિલીમીટર દૂર જેટલો વાળ હોય ને તો ખેંચી લે નજીક, એટલે જ આપણી રૂવાટી ચામડી સાથે આમ ચોંટેલી રહે છે, આમ સીધી એકદમ સ્પાઈસી નથી રહેતા વાળ એ રૂવાટી તે। ચલો, તો બ્રહ્માંડનો પ્રત્યેક પદાર્થ અન્ય પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, છતાં ઝાડ પરથી સફરજન તૂટે તો પૃથ્વી તરફ ગતિ કરે છે,
પણ પૃથ્વી સફરજન તરફ ગતિ નથી કરતી. કેમ? જો શું કીધું કે પૃથ્વીને ગુરુત્વાકર્ષણ બળ છે અને સફરજન નહીં છે, તો એવું કેમ થાય છે કે સફરજન તૂટે તો એ પૃથ્વી પાસે જાય છે? એવું કેમ નથી થતું કે સફરજન તૂટે છે તો પૃથ્વી સફરજનની પાસે ચાલી જાય? ઊંધું કેમ નથી થતું? ચલો ધ્યાન આપો. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર પૃથ્વી જેટલા બળથી સફરજનને આકર્ષે એટલા જ બળથી સફરજન પૃથ્વીને આકર્ષે. જો બે બળ સરખું લગાડે, પૃથ્વી સફરજનને પોતાની તરફ ખેંચવાનું બળ લગાડે, જ્યારે સફરજન જે છે એ પૃથ્વીને પોતાની તરફ ખેંચવાનું બળ લગાડે. પણ ન્યૂટનની ગતિનો બીજો નિયમ કંઈક આવું કહે છે કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. બળનું સૂત્ર છે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. પ્રવેગ એટલે એનો વેગ કરવાની ગતિ. તો પ્રવેગને સૂત્રનો કરતા કરો તો બળના છેદમાં શું થાય? દળ થાય. એટલે કે પ્રવેગ બળના સમપ્રમાણમાં છે અને દળના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણ. એટલે જેનું દળ ઓછું હશે એનો પ્રવેગ કેવો હશે? વધુ હશે. એટલે સફરજનનું દળ ઓછું છે તો સફરજનનો પ્રવેગ કેવો હશે? વધુ. એનું કારણ શું થયું? તો કે એનું કારણ એ થયું કે પૃથ્વી સફરજન પાસે પહોંચે એ પહેલાં સફરજન કોની પાસે પહોંચી જાય છે? પૃથ્વી પાસે પહોંચી જાય છે. કારણ કે સફરજનનું દળ ઓછું છે એટલે એનો પ્રવેગ વધુ હોવાનો. એટલે આમ પૃથ્વીનું દળ સફરજન કરતાં ઘણું વધુ છે તો પૃથ્વીનું દળ વધુ છે એટલે એનો પ્રવેગ કેવો હોવાનો? ઓછો. જ્યારે સફરજનનું દળ ઓછું છે તો એનો પ્રવેગ કેવો હોવાનો? વધુ. એટલે પૃથ્વી સફરજન પાસે પહોંચે એ પહેલાં સફરજન પૃથ્વી પાસે પહોંચી જાય છે. ચાલો પ્રશ્ન 4. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને એનું ગાણિતિક સ્વરૂપ. તો ધ્યાન આપો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, પહેલો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે. હું તમને આકર્ષું, તમે કોઈ બીજી વસ્તુને આકર્ષો, કોઈ જેટલા પદાર્થ વિશ્વની અંદર છે બધા જ પદાર્થ એકબીજાને આકર્ષતા હોય છે, કારણ કે બધા પાસે આકર્ષણ બળ છે. તો બે પદાર્થ વચ્ચેનું આકર્ષણ બળ દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એ બે પદાર્થ વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય અને આ બંને બળની દિશા બંને પદાર્થને જોડતી રેખાની દિશામાં હોય. આ મોઢે કરવું પડશે તમારે. બે પદાર્થ, ધારો કે એ અને બી, આ બે પદાર્થ એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડે. આકર્ષણ બળ એફ, બળ એટલે ફોર્સ એફ. આકર્ષણ બળ કઈ રીતે હોય? તો કે બંને પદાર્થનો દળનો ગુણાકાર, ધારો કે મોટો પદાર્થ છે એનું દળ છે કેપિટલ એમ, નાનો પદાર્થ છે એનું દળ છે સ્મોલ એમ, અને બંને પદાર્થને વચ્ચે રહેલા અંતરનો વર્ગ, બંને પદાર્થ વચ્ચે કેટલું અંતર, ડિસ્ટન્સ, અંતર એટલે ડિસ્ટન્સ કેટલું છે ડી, એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણ એટલે છેદમાં જાય, એટલે વર્ગનો વ્યસ્ત પ્રમાણ એટલે ડી સ્ક્વેર ક્યાં જાય? છેદમાં. તો કે તમે કહેશો કે સર આ જી ખબર ન પડી. જી એટલે કોણ? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. જી કોણ છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. તો ધારો કે અહીંયા આપણે કેટલા પદાર્થ લીધેલા છે? બે, એ અને બી, અને બંનેના દળ અનુક્રમે કેપિટલ એમ અને સ્મોલ એમ છે. એનું દળ કેપિટલ એમ અને બીનું દળ કેવું છે? સ્મોલ એમ. એ પદાર્થ છે એનું કેન્દ્ર સી વન અને બી પદાર્થનું કેન્દ્ર સી ટુ, એટલે બંને કેન્દ્રને જોડતી રેખા કઈ થાય? સી વન સી ટુ. સી વન સી ટુ બરાબર શું થાય? ડી, કારણ કે સી વનથી લઈને સી ટુ વચ્ચેનું અંતર ડિસ્ટન્સ ડી છે. હવે ધારો કે બંને પદાર્થ એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડે છે, એટલે બંને પદાર્થ વચ્ચેનું આકર્ષણ બળ કેટલું થયું? કેપિટલ એફ. એફ થયું ને બળ, ફોર્સ. અને એ ફોર્સ આપણે કઈ રીતે જોઈ શકીએ? તો કે સી વનથી લઈને સી ટુ જેટલું આપણે થાય. તો હવે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક મુજબ કે ભાઈ બે પદાર્થ વચ્ચે લાગતું બળ તેના દળના ગુણાકારના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. દળનો ગુણાકાર એટલે એકનું દળ કેપિટલ એમ હતું ને બીજાનું દળ સ્મોલ એમ હતું, એટલે બેનો ગુણાકાર કરવાનો એના સમપ્રમાણમાં. એટલે અહીંયા આડો આંઠડો એટલે એને સમપ્રમાણ કહેવાય. અને શું કહેવાય? સમપ્રમાણ. બળ એફ, બળ એફના સમપ્રમાણમાં બંને દળનો ગુણાકાર. હવે આગળ, આ બળ બંને પદાર્થો વચ્ચે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, બંને વચ્ચે અંતર કેટલું હતું? ડી. અંતરનો વર્ગ એટલે ડી સ્ક્વેર, એનો વ્યસ્ત પ્રમાણ એટલે એફ સમપ્રમાણ એકના છેદમાં ડી સ્ક્વેર, વ્યસ્ત એટલે છેદમાં જાય. તો આ બે સમીકરણને ભેગા કરીએ તો બંનેમાં કોમન શું છે? એફ એફ એટલે એફ લખીએ, પછી સમપ્રમાણ સમપ્રમાણ તો સમપ્રમાણ લખીએ,
પછી એમ ગુણ્યા એમ એટલે એમ ગુણ્યા એમ લખીએ અને નીચે શું લખીએ ડી સ્ક્વેર. એક ક્યાં ગયો? તો એક સાથે ગુણાકાર થાય તો જવાબ તો ઈજ આવે એટલે એક નીકળી જાય. હવે આગળ, આજે આડો આંઠળો છે એને જી લઈએ. જી એટલે સમપ્રમાણતાનો અચળાંક, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. કારણ કે આપણે એ જોઈએ છે ને, તો એફ બરાબર જી એમ એમ કેપિટલ એમ સ્મોલ એમ છેદમાં ડી સ્ક્વેર. આને કહેવાય ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ. શું કહેવાય? ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ. અહીંયા તમારો લેક્ચર પૂરો થાય છે.